हेलो स्टूडेंट्स, गण चैप्टर आपणे ऑलरेडी स्टार्ट करी गया छीए, त्रण लेक्चर पण पूरा थई गया गण में। तो जो आजना लेक्चर में आपणे लोको एक्सरसाइज 1.1 नो क्वेश्चन नंबर 6 सोल्व करवानो छे, पछी तमने लोकोने एक बे व्याख्या मारे शीखवाडवानी छे, देन वी विल स्टडी एक्सरसाइज 1.2। क्लियर गाइस? ओके, चलो। क्वेश्चन में तो बहु मोटी रकम आपेली छे, मैं एने शॉर्ट में कर नाखी कि योग्य रीते जोड़ो, तमने आमा जे हाचू लागतु एने तमारे एनी साथे जोड़वानु छे। प्राइमरी में बहु आवुं करी के जोड़का जोड़ो एवुं तमने कहता। रेडी? चलो जो, तो अहींया ध्यान आपे छे बधा। पहला में आवुं आपेलुं छे 1 2 3 6। सामेनी साइड जो शुं देखाय छे, तो के सर आ रीतना काम न करे, केवी रीतना करे जो, આમાં તમને શું દેખાય છે? એમ એ ટી એચ ઈ આઈ સી એસ, આ બાજુ તમને કેવું દેખાય છે? એબીસીડી જોતો કે યસ, ડી નંબરનો જે ઓપ્શન છે ડી, એમાં લખેલું છે અહીંયા મેથેમેટિક્સ। શું છે? આપણા સબ્જેક્ટનું નામ મેથેમેટિક્સ। ઓકે, તો આ છે ને એ ગુણધર્મની રીત છે, અને આ બાજુ જે આપેલી છે એ શું છે? યાદીની રીત। એટલે આનો ગુણધર્મ જુઓ, આ ડીમાં એવું કહેવા માગે છે કે એવા ઘટક એક્સ કે જ્યાં એક્સ એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે। તો ઓબ્વિયસ, નાના છોકરાને પૂછો તો એ કહી દે કે સાહેબ આ ત્રણ નંબર છે ને ડી સાથે કનેક્ટ થશે। શું કામે? કારણ કે આમાં જે તમને આલ્ફાબેટ આપેલા છે, જે ઘટકો આપેલા છે, એ શું છે? તો કે મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે। ચેક ઇટ, ચેક કરી લ્યો। એમ તો આ રહ્યો એમ, પછી એ તો એ આપેલો છે, પછી ટી છે, એચ ઈ બધું છે, એચ ઈ, એમ પાછો લખવાનો નથી, ટી પણ લખાઈ ગયો, એ પણ લખાઈ ગયો, આઈ સી એસ આર યુ આઈ સી એસ। રેડી? એટલે નીચે હું લખી નાખું છું કે આન્સર શું આવશે આન્સરમાં, કે ત્રણ છે એ ડી સાથે કનેક્ટ થશે, ત્રણ છે એ ડી સાથે કનેક્ટ થશે। એટલે આનો વહીવટ પૂરો થઈ ગયો, તો આના સાચું કરી નાખું। હવે અમુક સ્ટુડન્ટ્સને આમાં ધ્યાન જાય છે કે 1 3 5 7 9, તો કે સર અમને એવું લાગે છે કે આ બધી અયુગ્મ સંખ્યા છે, અયુગ્મ, તો આ બાજુ ક્યાંય અયુગ્મ હોય એવો ક્યાંય ઓપ્શન છે? તો કે યસ, આઈ થિંક આ બી નંબરના ઓપ્શનમાં અહીંયા અયુગ્મનો ઉલ્લેખ કરેલો છે। ચાલો, આ તો આપણે અંધારામાં ખાલી તીર છોડું દઈને જેવું, તો હવે વ્યવસ્થિત ચેક કરીએ કે સરજી આમાં ઓપ્શન નંબર બીમાં એવું કહે છે કે એવા ઘટક એક્સ કે એક્સ એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, 10 કરતાં નાની હોય એવી કેવી સંખ્યા? અયુગ્મ અને પાછી પ્રાકૃતિક। તો તમે મગજમાં વિચારો છો 10 કરતાં નાની કઈ કઈ સંખ્યા છે, તો કે એક આવે, અયુગ્મ કીધી છે એટલે 3 5 7 અને 9। યસ, આ ઓપ્શનમાં આપેલો છે, તો એનો મતલબ એ થયો કે 4 છે, 4 એ કનેક્ટ થશે બી સાથે। રેડી? 4 વિલ બી કનેક્ટેડ વિથ બી। ચાલો, આ 4 છે એ કનેક્ટ થાય છે બી સાથે, આની સાથે। ક્લિયર છે? ચાલો, આ પણ થઈ ગયું। હવે ચાલો સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન, હવે બે ઓપ્શન વધ્યા છે સાહેબ, આ 1 2 3 અને 6 અને 2 3, અને આ બધું સામે બે ઓપ્શન છે, જો વિચારો શું થશે। હવે ફટાફટ થોડીક સ્પીડ રાખો, એકમાં આવું કીધેલું છે કે એક છે અવિભાજ્ય સંખ્યા છે અને 6 નો અવયવ છે, તો તમને ફટાફટ આવું થશે કે બરોબર છે સર, 2 અને 3 જોજો, અવિભાજ્ય અને 6 નો અવયવ, તો આ વાત સાચી છે સર, આ 2 અને 3 જે અવિભાજ્ય છે અને શું છે? 6 નો અવયવ છે, બરોબર છે। તો તમને એમ થશે કે કદાચ 2 છે એ સાથે કનેક્ટ થાય, પણ હજી આપણે બીજે કોઈ ઓપ્શન ચેક કરવાનો રહેશે આવડવા। એક છે પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે, તો હવે તમને એમ થાય કે સર આ 2 અને 3 એ બે પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ પણ છે, તો 2 છે એ સાથે કનેક્ટ થાય કે સી સાથે? તો એના માટે હવે પહેલા ઓપ્શન 1 ચેક કરી લેવાય ને, કે 1માં શું કીધેલું છે, તો જો આ 1ને મારે એ સાથે કનેક્ટ કરવું હોય એવો કદાચ તમને વિચાર આવતો હોય તો ચેક કરી લઈ, આમાં એમ કીધું છે કે અવિભાજ્ય સંખ્યા હોવો જોઈએ અને 6 નો અવયવ, તો કે સર આ 4 4 જે લખેલા છે 6 નો અવયવ તો છે, પણ પ્રોબ્લેમ ક્યાં થયો? તો કે 6 છે ને અવિભાજ્ય નથી, જ્યારે આમાં એમ કીધેલું છે કે અવિભાજ્ય છે,
તો એનો મતલબ કે 1 છે એ સાથે કનેક્ટ નહીં થાય, તો હવે 1 છે એ કોની સાથે કનેક્ટ થશે? C સાથે. ચેક કરી લ્યો કે પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ અને 6 નો અવયવ. તો ચાલો અહીંયા 4000 જે આપેલા છે એ 4000 પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. તો એનો મતલબ એવો થયો કે ભાઈ 1 છે 1 એ કનેક્ટ થશે કોની સાથે? C સાથે. રેડી? તો હવે ફાઇનલ વૈધુ સેકન્ડ નંબર, સેકન્ડ નંબર કોની સાથે કનેક્ટ થશે? 2 3 એટલે અવિભાજ્ય સંખ્યા અને એ જોઈ લ્યો. આ 1 છે એ સાથે કનેક્ટ નહીં થાય, શું કામે? કારણ કે આમાં કીધું છે કે અવિભાજ્ય, જ્યારે આમાં 6 છે એ 6 તો વિભાજ્ય છે. તો વૈધો તો આ એક ઓપ્શન આવડો, આ પ્રાકૃતિક અને 6 નો અવયવ. રેડી? એટલે 1 છે એ સી સાથે કનેક્ટ થશે, 2 છે એ સાથે કનેક્ટ થશે. ક્લિયર છે? ઓકે, તો ચાલો આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો અને વ્યવસ્થિત અને ફેરબુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે હું તમને 2-3 ડેફિનેશન અહીંયા લખવાનો છું અને અમુક પોઈન્ટ્સ છે જે આપણે સમજવાના છે, પછી આપણે એક્સરસાઇઝ 1.2 ઉપર જમ્પ કરશું. ક્લિયર? ઓકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમારી સમક્ષ બોર્ડ ઉપર વ્યાખ્યા અને એક્સરસાઇઝ 1.2ના 3 ક્વેશ્ચન લખેલા કમ્પ્લીટ છે. તો ચાલો સોલ્વ કરીએ. લેટ અસ સ્ટાર્ટ. 2 ડેફિનેશન આપવાની છે તમને, અનંત ગણ અને શાંત ગણ. જુઓ, એવું કીધેલું છે કે જે ગણ ખાલી હોય, સાહેબ આના પર ફોકસ કરજો સ્ટુડન્ટ્સ, ખાલી હોય, ખાલી અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સંખ્યા ધરાવે. શું કીધું છે? કે જે ગણ ખાલી ગણ હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી, ધન પૂર્ણાંક કીધેલું છે એટલે 1 2 3 4 5, જે પણ નિશ્ચિત હોય, કંઈક કે 500 કે 5 અબજ કે વોટ એવર, પણ કંઈક નિશ્ચિત તમને ખબર હોય કે યસ આટલા જ ઘટક છે. રેડી? તો તેવા ગણને શું કહેવાય? શાંત ગણ. આ તમને એક્ઝેક્ટ ડેફિનેશન આપી, બાકી સિમ્પલ અને શોર્ટમાં કેવું હોય તો જેમાં તમને ખબર જ હોય કે આટલા ગણ છે ફાઇનલ. એ પછી ભલે હું એમ કહું છું કે 10 કરોડ હોય, પણ છે તો ખરે ને 10 કરોડ, તમને ખબર છે કે આમાં આટલા ઘટક છે, એને કેવો કહેવાય? શાંત ગણ કહેવાય. પણ આમાં જે ખાસ નોટ કરવા જેવું હતું ને એ આવડવા છે. જે ગણ ખાલી હોય તો આજથી યાદ રાખો કે ખાલી ગણ છે ને એ પણ કેવો છે? એકદમ શાંત ગણ છે. શું કામે? ખાલી ગણમાં કેટલા ઘટક હોય? 0 હોય. કેમ? મને ખબર છે. શું ખબર છે સાહેબ? તો કે ખાલી ગણમાં કાંઈ નથી. કાંઈ નથી એટલે કે અંદર 0 હોય એમ નહીં, એમાં 0 ઘટક છે. ઘટકોની સંખ્યા કહું છું કે એમાં ઘટકોની સંખ્યા 0 છે. નહીતર હું આમ બોલું ને કે ખાલી ગણ છે બરોબર, એ શું કામ શાંત ગણ છે? તો કે ખાલી ગણમાં કાંઈ નથી એટલે કે એના ઘટકોની સંખ્યા 0 છે. તો ઘણા લોકો આવું સમજે છે કે સર આમ કહે છે. ના, આ તો એકાકી ગણ થઈ ગયો કે ગણની અંદર એક ઘટક છે. કયો ઘટક છે? તો કે 0. હું એમ નથી કહેતો, હું એમ કહું છું કે ઘટકોની સંખ્યા 0 હશે. ઘટકોની સંખ્યા 0 છે કે એમાં કાંઈ નથી, એટલા માટે એનો કેવો કહેવાય? શાંત ગણ. રેડી? અન્યથા એટલે કે આના સિવાયનો જો કોઈ કેસ હોય તમારી પાસે તો એને કેવો કહેવાય? અનંત ગણ. ક્લિયર? રેડી? ચાલો બીજું કહેવાનું એ છે કે સમાન ગણ. યસ, સમાન ગણ. કારણ કે આપણે એક્સરસાઇઝ 1.2માં આ પ્રકારના 2 ક્વેશ્ચન આવશે, શાંત ગણ, અનંત ગણ, અને બીજા દાખલા આવશે સમાન ગણના. ક્લિયર? સમાન ગણ કોને કહેવાય? એવું કીધેલું છે કે જો ગણ એ તથા ગણ બી ના તમામ ઘટકો તેના તે જ હોય. તેના તે એટલે એમાં જે ઘટક છે એ જ બધા ઘટક બીમાં હોવા જોઈએ, અને બીમાં જે ઘટક છે એ બધા કેમાં હોવા જોઈએ? એમાં. પહેલા તો સરખા હોવા જોઈએ, અને સરખા એટલે સંખ્યાની બાબતમાં કહું છું કે જો એમાં 3 ઘટક હોય તો બીમાં પણ 3 જ હોવા જોઈએ, એમાં 10 ઘટક છે તો બીમાં પણ 10 ઘટક, એમાં 500 ઘટક છે તો બીમાં પણ 500 ઘટક જ હોવા જોઈએ. ઓકે? અને ફરી પાછું બીજી વાત એમાં એડ કરવા જેવી એ છે કે જે ઘટક હોય ને એ જ ઘટક, એટલે કે એમાં જો 1 2 3 હોય ને તો બીમાં પણ શું હોવું જોઈએ? 1 2 3. સંખ્યા સરખી હોય એનો મતલબ એવો નથી કે ગણ સમાન હોય. જો તમને ઉદાહરણ આપું, માની લો કે હું આમ લખું છું, એ બરોબર 5 6 7 અને બી બરોબર 10 11 12. તો જો આમાં પણ 3 ઘટક છે, આમાં પણ 3 ઘટક છે, પણ અહીંયા એ અને બી છે એ સરખા નથી. એ અને બી છે એ સરખા નથી. શું કામે? કારણ કે ઘટક તો જુદા જુદા છે ને. હું એમ કહું છું કે ઘટક સરખા જ હોવા જોઈએ ને, એટલા જ હોવા જોઈએ. ક્લિયર છે? તો એને શું કહેવાય? સમાન ગણ કહેવાય. સમાન ગણની બીજી એક ડેફિનેશન છે, હું તમને ઇન ફ્યુચર આપીશ.
કારણ કે એના માટે અમારે ઉપગણનો કોન્સેપ્ટ ક્લિયર જોશે. ઉપગણ એટલે કે સબસેટ, ક્લિયર? તો અત્યારે તમારા પાસે સમાન ગણની આ એક વ્યાખ્યા છે કે જો ગણ એ અને ગણ બી ના તમામ ઘટકો તેના તે જ હોય તો એવા ગણને શું કહેવાય? સમાન ગણ કહે છે. અને અહીંયા એડ કરી દઉં છું તમને સંકેત કે એનો સંકેત શું છે. એને સંકેતમાં આવી રીતે લખાય, એ બરાબર બી. રેડી? કેપિટલ રાખશું, કેપિટલ સુકામે, કારણ કે ગણને આપણે કેપિટલ અક્ષર વડે દર્શાવીએ છીએ, એ તમને ખ્યાલ છે. ઓકે, ડન. ચાલો, વેરી ઇઝી કોન્સેપ્ટ છે, કંઈ ચિંતા કરવાની બહુ જરૂર છે નહીં. ઓકે, ના અમે ચિંતા તો ક્યારે કરવાની છે જ નહીં, કારણ કે મેથ્સમાં કંઈ ગોખવા જેવી કંઈ બાબત આવશે જ નહીં. કંઈ કોન્સેપ્ટ ક્લિયર એટલે બધું ક્લિયર જ છે તમારું. રેડી? ચાલો, એક્સરસાઇઝ 1.2 ક્વેશ્ચન નંબર 1 બીજી એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 1.2 એનો પહેલો ક્વેશ્ચન એવું કીધેલું છે કે નીચેનામાંથી ક્યા ગણ ખાલી ગણના ઉદાહરણ છે. ખાલી ગણ એટલે તમને ખબર છે, કાંઈ હોય નહીં એવો ઘટક, ગણમાં કાંઈ પણ હોવું જ ન જોઈએ, સાવ ખાલી હોવું જોઈએ. રેડી? તો ચાલો, તમારે કહેવાનું છે કે આમાંથી કયું છે એ ખાલી ગણનું ઉદાહરણ છે. ચાલો જોઈએ. પહેલો ક્વેશ્ચન એવો છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. વિચારજો, તમારે કેવી સંખ્યા લેવાની છે? અયુગ્મ પ્રાકૃતિક. અયુગ્મ પ્રાકૃતિક થોડાક ઉદાહરણ લખું. 1, 3, 5, 7, 9 આગળ 555 આવે, 1111 આવે, બધું આવે. રેડી? પણ તમને એમ કીધું છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ એટલે એકી સંખ્યા. આ રહી જો તમારી સામે મેં ઘણી બધી એકી સંખ્યા લખેલી છે, પણ 2 વડે વિભાજ્ય હોવી જોઈએ એવું કહે છે કે એનો એક ગણ. તો સાહેબ, એ તો હાવ તમે ખોટી વાત કરી દીધી ને કે અયુગ્મ, અયુગ્મ એટલે કે એકી તમારી સામે લખેલી છે, પણ એકી સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે, 2 વડે વિભાજ્ય ન હોય. તો ક્વેશ્ચન તો એમ કહે છે કે 2 વડે વિભાજ્ય હોય અને પછી કેવી હોવી જોઈએ અયુગ્મ. તો કે સાહેબ, એમાં એવું કોઈ કોમ્બિનેશન થાય જ નહીં કે અયુગ્મ પણ છે અને 2 વડે વિભાજ્ય પણ છે. તો એનો મતલબ એ થયો કે આ ગણમાં એકેય ઘટક હશે નહીં. શું કામ? તમને ખ્યાલ આવી ગયો ને કે જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય એ કોઈ દિવસ અયુગ્મ હોય નહીં. કેવી હોય? યુગ્મ હોય. પણ ક્વેશ્ચનમાં એમ કીધું છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ક્લિયર થાય છે બધાને? 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એ ગણમાં કોઈ દિવસ એકેય ઘટક હોય નહીં. ઓકે, ડન. ચાલો, તો અહીંયા આપણે લખી નાખીએ કે ખાલી ગણ છે, અથવા તો ખાલી છે લખી નાખું. જ આન્સરમાં શું લખી નાખું છું? છે. પણ છે એટલે શું એ તમારે ઉપર જોઈ લેવાનું, આ ખાલી ગણ છે. રેડી? ઉપર પહેલા ક્વેશ્ચન વાંચજો દર વખતે. ચાલો, બીજું, બીજામાં એમ કહે છે કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. યુગ્મ અને અવિભાજ્ય એવી સંખ્યા તમારી પાસે કોઈ છે કે જે યુગ્મ હોય ને અવિભાજ્ય પણ હોય? તો કે યસ સર, અમારી પાસે એવી સંખ્યા છે 2. કઈ સંખ્યા? 2. 2 જે યુગ્મ છે અને અવિભાજ્ય પણ છે. બાકી દુનિયાની તમે કોઈ પણ સંખ્યા લઈ લ્યો, યુગ્મ સંખ્યાની વાત કરો છો, કોઈ પણ સંખ્યા લઈ લ્યો, 560 હોય કે 6 હોય કે 8 હોય કે 10 હોય, કોઈ પણ, એ યુગ્મ હશે અને કેવી હશે? પછી વિભાજ્ય હશે. પણ એકમાત્ર એક સંખ્યા આપણી પાસે એવી છે 2 કે જે યુગ્મ છે અને કેવી છે? પછી અવિભાજ્ય. રેડી? તો અહીંયા તો આપણને એમ કીધું હતું કે ખાલી ગણનું ઉદાહરણ તમારે ગોતવાનું છે. જ્યારે આ ગણમાં આવડો કયો ગણ? યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એમાં એક ઘટક હશે, કયો ઘટક હશે? આવડો 2. 2 છે ને આ ગણમાં આવશે. તો એનો મતલબ કે ખાલી ગણ નથી. ખાલી ગણ એટલે તેમાં કાંઈ ન હોવું જોઈએ. રેડી? ડન. તો અહીંયા પ્રેમથી આપણે લખી નાખીએ કે નથી. હવે રીઝન તમારે ટેકાવવું હોય તો ટેકાવતા જજો બધા ક્વેશ્ચન. આમાં તમારે રીઝન લખી નાખવાનું કે આ ગણની અંદર આ ઘટક હશે, ઘટક 2. ઓકે, એટલે એ સાવ ખાલી નથી. ઓકે, ચાલો યાદ કરો જો, જે ગણની અંદર એક ઘટક હોય એને કેવો કહેવાય? જે ગણની અંદર માત્ર એક ઘટક હોય એને કેવો કહેવાય? એકાકી ગણ. રેડી? એટલે આવડું એકાકી ગણ થશે, પણ ખાલી ગણ તો ન જ કહેવાય. એટલા માટે મેં શું લખી નાખ્યું? નથી. ચાલો જુઓ, ત્રીજું એમ કે છે કે x એ પ્રાકૃતિક સંખ્યા હશે. x એટલે કે આપણો ઘટક, ઘટક જે પ્રાકૃતિક સંખ્યા હોવો જોઈએ. 5 કરતા નાનો અને 7 કરતા મોટો. 5 કરતા નાનો, અહીંયા જુઓ, એ સંખ્યા જે 5 કરતા નાની હોવી જોઈએ.
સાત કરતા કેવી હોવી જોઈએ મોટી? તો કે સર પાંચ કરતા નાની એટલે આવી બધી હોય, ચાર ત્રણ બે એક ઝીરો, પ્રાકૃતિક કીધી ને એટલે ઝીરો નહીં આવે. ચાલો પાંચ કરતા નાની, સાત કરતા કેવી હોવી જોઈએ મોટી? સર બે ભેગું ન થાય, ખાલી આમ કીધું હોત ને કે પાંચ કરતા નાની તો આવડું આવત, પણ હવે એમ કે છે કે પાછું સાત કરતા મોટી પણ હોવી જોઈએ, પાંચ કરતા નાની હોવી જોઈએ, સાત કરતા મોટી હોવી જોઈએ. એવી એકે દુનિયામાં કોઈ સંખ્યા છે નહીં કે જે પાંચ કરતા નાની હોય. પાંચ કરતા નાની લારી જો તમારી સામે લખ્યા ચાર, તો હવે મને કહ્યું છે કે આ ચાર સંખ્યા જે સાત કરતા મોટી છે, કારણ કે અહીંયા તમને કીધું છે અને, અને એટલે આનું પણ પાલન થવું જોઈએ, આનું પણ પાલન થવું જોઈએ, એટલે કે પાંચ કરતા નાની હોવી જોઈએ, સાત કરતા મોટી હોવી જોઈએ. પણ હકીકતમાં એવી સંખ્યા પોસિબલ છે નહીં. પ્રાકૃતિક સંખ્યા શું? એકેયમાં પોસિબલ નથી. રેડી? હવે આમાં કંઈ જજુ મારે કહેવાની જરૂર છે નહીં, રાઈટ? ક્લિયર? તો આ ગણમાં એકેય સંખ્યા આવશે જ નહીં, તો એનો મતલબ કે ખાલી ગણ છે. રેડી? આ છે એટલે એવું ન સમજતા હોય કે આની અંદર ઘટક છે, છે એટલે ખાલી ગણ છે એમ કહેવા માંગુ છું, અથવા તો એમ તમને ખબર ન પડે અહીં હું રાઈટ મારતો જાઉં છું કે આ ખાલી ગણ છે, આ ત્રીજું જે ખાલી ગણ છે, બીજામાં ખોટાની નિશાન પાડી દો, ખોટું એટલે એ ખાલી ગણ નથી. ઓકે, રેડી? ચાલો, તો હવે ફોર્થ ક્વેશ્ચન. એવું કીધેલું છે કે એવો ઘટક વાય કે જ્યાં વાય એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે, બે ભિન્ન સમાંતર રેખા, ભિન્ન એટલે જુદી જુદી, કેવી હોવી જોઈએ સમાંતર રેખા. ચાલો હું અહીંયા આવી રીતના બે રેખા ડ્રો કરું છું, આ રેખા L અને આવડી આ રેખા M. તો હવે સમજો આ ગણની અંદર શું આવશે, તો કે બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ, બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. સામાન્ય એટલે એ બે ભેગી થતા અહીંયા છેદન બિંદુ કહેવાય. સામાન્ય બિંદુને શું કહેવાય? સામાન્ય એટલે બેયમાં હોય, બેયમાં હોય એનો મતલબ કે છેદન બિંદુ. રેડી? તો જુઓ, એમ કહે છે કે બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ તમને કોઈ મળે તો એ આ ઘટક, એ આ ગણમાં હોય. પણ જુઓ આ L અને M નામની રેખા સમાંતર છે, તો તમને કોઈ એવું બિંદુ મળશે આના ઉપર કે જે સામાન્ય હોય એટલે કે બેયમાં હોય? ઇમ્પોસિબલ છે, શક્ય નથી કોઈ દિવસ, કારણ કે રેખા જ સમાંતર છે. રેખા જ આવી રીતના બે સમાંતર છે તો એકય બિંદુ સામાન્ય ન થાય. સામાન્ય એટલે તમે સમજો કે બેયમાં હોય એવું. માની લો કે કોઈ એક બિંદુ આમાં લઉં તો એ પાછું એમમાં નહીં હોય. ચાલો વન નંબરનું બિંદુ છે તો એ પાછું એમમાં ન હોય. સામાન્ય એટલે બે રેખા ઉપર હોવું જોઈએ. જો હમણાં હું આવી રીતને આમ ડ્રો કરું ને કોઈ રેખા, તો તમે કહી શકો કે સર આ વચ્ચેનું બિંદુ રહ્યું ને બેયમાં છે, જો આના ઉપરે છે ને આના ઉપરે છે, તો એનો મતલબ કે સામાન્ય હોવા માટે એ બે રેખા છેદવી જોઈએ. જો આ મેથ્સનો બહુ ઊંડો કોન્સેપ્ટ છે કે સામાન્ય બિંદુ હોવા માટે શું થવું જોઈએ, એ બે રેખા છેદવી જોઈએ, અથવા તો એ બે રેખા એક જ હોવી જોઈએ તો ચાલે. જો બે રેખા એક જ હોય તો ચાલે, પણ અહીંયા તમને શું કીધું છે કે બે ભિન્ન, ભિન્ન એટલે જુદી જુદી, સમાંતર હોય અને પાછું કેવું થવું જોઈએ, સામાન્ય બિંદુ એટલે કે છેદવું, તો કે સર એ પોસિબલ નથી. સમજાઈ ગયું તમને? અથવા તો હાઉ શોર્ટમાં પતાવી દઈ તો બે ભિન્ન સમાંતર રેખા કોઈ દિવસ છેદે નહીં, અને જો ન છેદે તો એ બે ઉપર કોઈ દિવસ તમને સામાન્ય બિંદુ ન મળે, ન મળે. રેડી? એનો મતલબ કે આગળમાં એકેય ઘટક હશે નહીં. તો ચાલો, એનો મતલબ કે આ ખાલી ગણ છે એવો હા પાડજો, આ ખાલી ગણ છે. શું કામે ખાલી ગણ છે? તો કે સોરી, વાય એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. વાય છે શું હોવું જોઈએ? બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ હોવું જોઈએ. પણ હકીકતને એવો એકે વાય મળશે જ નહીં તમને. આ જોઈ લો, તમારી સામે મેં બે સમાંતર રેખા દોરી, આ બે કંઈ છેદે છે, છેદતી નથી, તેનો મતલબ કે સામાન્ય બિંદુ ન હોય, અને સામાન્ય બિંદુ ન હોય તો એનો મતલબ કે એકેય તમને વાય મળશે નહીં, અને જો એકેય વાય ન મળતા હોય, એકેય ઘટક ન મળતો હોય તો એ કેવો હોય? ખાલી ગણ હોય. એટલા માટે અહીંયા શું આવશે? છે. ઓકે, ચાલો, તો હવે ક્વેશ્ચન નંબર ટુ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર ટુમાં એવું કીધેલું છે કે નીચેનામાંથી કયા ગણ શાંત અને અનંત છે તે જણાવો. તો ચાલો, પહેલો ક્વેશ્ચન કે વર્ષના મહિનાઓનો ગણ, બધાને ખબર છે એક વર્ષમાં કેટલા મહિના હોય, તો કે 12. તો આમાં કંઈક સંખ્યા તમને ખબર પડી ને કે યસ 12 ઘટકો જોઈએ એમાં,
તો એનો મતલબ કે આ શાંત ગણ છે. કેવો? શાંત ગણ. જોવો બીજો ક્વેશ્ચન. બીજા ક્વેશ્ચનમાં શું થઈ છે? 1, 2, 3 પછી અલ્પવિરામ કરીને 3 ડોટ કરેલા છે અને પછી ગણ પૂરો કરી દીધો. શું કર્યું છે? 3 ડોટ કરેલા છે અને પછી ગણ પૂરો કરી દીધો. એનો મતલબ કે આ યાદી હજી ચાલુ જ રહેશે. યાદી એટલે કે ઘટકોની આ જે યાદી છે 1, 2, 3, 4 એમના કન્ટિન્યુઅસ રહેશે. ક્યાં સુધી સાહેબ? અમને ખબર નથી ક્યાં સુધી. હવે એમ પાછા કહેતા ને ઇન્ફિનિટી સુધી. એ કયો તો સાચું પણ ઇન્ફિનિટી પાછું કોઈને ખબર નથી શું છે. દર વખતે તમને કહું જ છું. રેડી? એટલે 3 ટપકા કરીને જો ગણ પૂરો થઈ જતો હોય તો એનો મતલબ કે કેવો છે? અનંત છે, અનંત ગણ. ઓકે, ચાલો ત્રીજો ક્વેશ્ચન. ત્રીજામાં 3 ટપકા તો આવ્યા પણ છેલ્લે જેવો ગણ પૂરો થઈ ગયો. ક્યાં પૂરો થયો? 100 પાસે. એનો મતલબ કે આનો છેલ્લો ઘટક 100 છે. અથવા તો તમે ચેક કરવા જાવ તો 1, 2, 3 વચ્ચે કન્ટિન્યુઅસ આવશે, 4, 5, 6 અને છેલ્લે 99 અને પછી 100. એનો મતલબ કે આમાં 100 ઘટક હશે, પૂરેપૂરા 100. રેડી? તમને ખબર છે આમાં કેટલા ઘટક છે? તો કે યસ સર, 100 છે. ફાઇનલ તમે શ્યોર છો? તો કે યસ સર, આમાં 100 જ ઘટક છે, એની બહાર કંઈ કંઈ હશે નહીં. એનો મતલબ કે આ શાંત ગણ છે. આવડો શું કામ અનંત થયો તો? કારણ કે આનો ક્યાંય એન્ડ નહોતો, આમાં એન્ડ થઈ ગયો. જો 100 પાસે એનો એન્ડ થઈ ગયો. રેડી? ચોથું, 100 કરતા મોટો ધન પૂર્ણાંકનો ગણ. 100 કરતા મોટા એટલે 101 થી બધું તમારું સ્ટાર્ટ થાય ગણ. ધન પૂર્ણાંક કીધા છે, ધન સંખ્યા લેશો ને પાછી કેવી લેશો? પૂર્ણાંક. તો 101, 102, 103 પણ ક્યાં સુધી? તો કે સાહેબ એન્ડ તમને ફિક્સ નથી કીધો, ખાલી એટલું કીધું છે કે 100 કરતા મોટા હોવા જોઈએ. તો એ અમને ખબર પડી કે ખબર પડી ગઈ કે ગણ 101 થી સ્ટાર્ટ થશે પણ એન્ડ આપણને ખબર નથી કે ક્યાં છે એ ગણ પૂરો થશે. રેડી? તો આ ગણ કેવો થશે? અનંત. પાંચમું જો, 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યા. તો ઘણા બધાને એવો ક્વેશ્ચન થતો હોય કે સર 99 કરતા નાની એટલે 98, 97, 96 એવી જ રીતના પછી 0. 0 ની લેફ્ટ સાઈડ એ સર ઋણ સંખ્યા તો હોય ને. આમાં તમે કેમ એવું નક્કી કર્યું કે 100 કરતા મોટા એટલે તમે પ્લસ ઇન્ફિનિટી સુધી તમને વિચાર આવે કે પ્લસ અનંત સુધી હોય એમ. પણ આ વખતે 99 કરતા નાની એટલે અહીંયા 99 ક્યાંક કોઈ સંખ્યા રેખામાં અહીંયા ક્યાંક 0 આવતા હશે. 0 ની લેફ્ટ સાઈડ -1, -2. એટલે તમને જો એવો વિચાર આવતો હોય કે સર 99 કરતા નાની એટલે તો આમ લેફ્ટ સાઈડ આમ માઇનસ અનંત સુધી જઈ શકાય ને, માઇનસ ઇન્ફિનિટી સુધી. પણ એવું નથી. આના ઉપર ફોકસ કરો. તમને કીધું છે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. અવિભાજ્ય, અવિભાજ્યમાં કોઈ દિવસ ઋણ ન આવે. શું કીધું મેં? અવિભાજ્યમાં કોઈ દિવસ નેગેટિવ નંબર ન આવે, ખાલી 0 સુધી જ ચેક કરવાનું હોય. એટલે એનો મતલબ કે આમાં કેટલા ઘટક છે એ તમને ફિક્સ ખબર છે. તમે કહો સર અમને ક્યાં ખબર છે? પણ એમ નહીં, તમે આનો ગણ બનાવવા બેસો ને એટલે એક ઘટક એવો મળે કે અહીંયા તમારો ગણ પૂરો થઈ જાય એમ તમને કહું છું. રેડી? લખવાનો બેસવાની વાત સાચી છે પણ 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ એટલે તમે છેલ્લે ચેક કરો જાવ એટલે છેલ્લે તમારી સંખ્યા 2 આવશે. 99 કરતા નાની તમે આમ લિસ્ટ બનાવતા જાઓ એટલે છેલ્લે કઈ સંખ્યા આવશે? 2. કારણ કે 2 છે અવિભાજ્ય છે. તો તમને ખબર પડી ને કે મારો એન્ડ, મને ખબર પડી કે સર 2 પાસે મારો એન્ડ થઈ જાય. રેડી? જ્યારે આમાં શું થતું હતું? 100 કરતા મોટા ધન પૂર્ણાંક એટલે મોટા એટલે ક્યાં સુધી આપણને ખબર નહોતી. જ્યારે આમાં અવિભાજ્ય સંખ્યા કીધી એટલે મને ખબર છે કે મારા 2 સુધી જ જવાનું છે. એટલે મગજમાં એવું ન વિચારતા કે ઋણ સંખ્યા જે અવિભાજ્ય હોય. ઋણ સંખ્યા ન હોય, ખાલી 0 સુધી તમારે ચેક કરવાનું હોય. ડન? તો આ છે તમારો કેવો ગણ થશે? શાંત ગણ. કેવો ગણ થશે? શાંત ગણ. ખબર પડી ગઈ? કંઈ પણ ક્વેરી હોય તો કહેજો મને. ક્લિયર? ચાલો હવે ક્વેશ્ચન 3. એમાં પણ એ જ છે કે નીચેનામાંથી કયા ગણ શાંત અને અનંત છે તે જણાવો. એમાં પહેલો ક્વેશ્ચન, એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. ચાલો અહીંયા ડ્રો કરીએ આપણે. આ એક્સ અને આ વાય, એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. એટલે કોઈ છોકરો જે એક્સ અક્ષને સમાંતર રેખા આવી રીતના દોરશે, વળી બીજો કોક છે કે એની નીચે દોરશે. સર એ કે મેં રેખા જે ડ્રો કરી પણ એક્સ અક્ષને સમાંતર જ છે. ત્યાં વળી ત્રીજો કોક એવો આવી રીતના દોરશે, સર એ કે આ પણ એક્સ અક્ષને સમાંતર જ છે. વળી પાછો કોક વળી આવી રીતના દોરે, સર આ પણ એક્સ અક્ષને સમાંતર જ છે. ખબર પડી તમને?
કે એક શખ્સને સમાંતર, એક શખ્સને સમાંતર અનંત રેખા મળે, અનંત કેટલી મળશે? અનંત રેખા. આ તો મેં વચ્ચે આટલો ગેપ રાખ્યો, બાકી હકીકતમાં અનંત રેખાઓ એવી છે, અનંત રેખાઓ કે જે શું છે, એક શખ્સને સમાંતર છે. એક્સ એટલે આડી, આડી લાઈન, આડી લાઈનને શું કે એક્સ. એક્સ અક્ષને સમાંતર ઘણી બધી રેખા મળી શકે, અનંત રેખા. એટલે આ ગણ કેવો થશે? અનંત ગણ. બીજું, અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ કેવો છે, શાંત કે અનંત? તો કે સર એમાં 26 ઘટકો હોય. આપણી એબીસીડી જે છે, એબીસીડી એમાં કેટલા કેટલા આલ્ફાબેટ છે? 26. તો એનો મતલબ કે આમાં તમને નિશ્ચિત સંખ્યા ખબર છે કે યસ સર આમાં 26 જ હોય, 26ની બારામાં કોઈ ઘટક આમાં ન હોય. કેમાં? અંગ્રેજી મૂળાક્ષરોના ગણમાં. તો એ કેવો ગણ છે? શાંત ગણ. ત્રીજું, 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. તો કે સર 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20. પણ આવું ક્યાં સુધી તમે બોલશો? હું એમ કહું કે 5 કરોડ, તો એ પણ 5નો તો ગુણિત જ છે. હું એમ કહું કે 1,20,000, તો એ પણ 5નો તો ગુણિત જ છે. હું એમ કહું કે ખાલી 1,000, તો એ પણ 5નો તો ગુણિત જ છે. તો એનો મતલબ કે 5ની ગુણિત તો ઘણી બધી સંખ્યા મળી શકે. ઘણી બધી એનો મતલબ કે અનંત. કેટલી? અનંત સંખ્યા હોય એવી મળે કે જે શું હોય? 5ની ગુણિત. ક્લિયર છે? તો આનો આન્સર શું આવશે? અનંત. ચોથું, પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. ચાલો આમાં મજા આવશે, આમાં છોકરો હલવાઈ જાય છે દર વખતે. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ શાંત થાય કે અનંત? અનંત. નહીં, એ વાત ખોટી છે સાહેબ. કારણ કે જો તમે કેલ્ક્યુલેશન બેસાડવા બેસો, આખી દુનિયામાં એવા માણસો તમે હાયર કરી લો કે જેને બધા કન્ટ્રીમાં, એમાં પણ બધા રાજ્યમાં, તમારે એને કહેવો ને કે અમારા કન્ટ્રીમાં ટોટલ આટલા પ્રાણીઓ છે, એટલે છેલ્લે તમે ટોટલ માણસો, એટલે સાહેબ ખબર તો પડે જ. આઈ નો દેટ ઇટ્સ અ બી હ્યુજ વેલ્યુ. મને એ ખબર છે કે સંખ્યા બહુ મોટી હશે, કારણ કે પ્રાણીઓ ઘણા બધા છે. પણ તમે ગણવા બેસો તો ગણી તો શકાય ને કે ફાઇનલ 5 અબજ કે 7 અબજ કે જેટલા હોય એટલા, મને ખ્યાલ નથી. રેડી? પણ ગણતરી કરવા બેસો તો સર ખબર પડી જાય તમને કે સર આટલા જ પ્રાણીઓ છે. ઓકે, ડન. ચાલો, તો આ છે શાંત ગણ થશે. ઓ, ખાસ આજના લેક્ચરનો આખો મેઇન ચોથો ક્વેશ્ચન કહેવાય. આમાં તમને પહેલાં એવો વિચારો કે આમાં અનંત છે, પણ હકીકતમાં એ શાંત ગણ છે. ક્લિયર? ચાલો, લાસ્ટ ક્વેશ્ચન, કે ઉગમ બિંદુ 0,0માંથી પસાર થતા વર્તુળોનો ગણ. એવા વર્તુળ કે જે 0,0માંથી પસાર થતા હોય, ઉગમ બિંદુમાંથી, કેટલા વર્તુળ મળે એવા? ચાલો આપણે ટ્રાય કરીએ. જો ઉગમ બિંદુ 0,0 એટલે બંને અક્ષ જ્યાં છેદતી હોય એવું બિંદુ. જો અહીંયા ધ્યાન આપજો બધા, હું આવું કોઈ એક વર્તુળ દોરું આમ, તો જો આ વર્તુળ જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, પછી આવી રીતે હું આમ દોરું આમ, તો આ પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, પછી હું કદાચ આવી રીતના દોરું, તો આ પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય જ છે, પછી કદાચ હું આવી રીતના દોરું આમ, તો આ પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય જ છે. જવારી આ ઉગમ બિંદુ, તો આ તો હજી મેં ખાલી એક્સ અને વાય એક્સ આવી રીતે ડ્રો કરેલી છે ને, હજી એમ ટૂંકમાં લીટી વધારતો જાઉં તો સર આ તો વર્તુળ મેડે જ રાખે, મેડે જ રાખે. એવી જ રીતે નીચેની બાજુ પણ વર્તુળ મેડે જ રાખશે, મેડે જ રાખશે. કેટલા વર્તુળ મળશે સર? ખબર નથી કેટલા મળે. અનંત મળશે, અનંત. કારણ કે એક્સ અક્ષ છે એ એક પ્રકારની રેખા જ છે, અને રેખા છે અનંત બિંદુઓનો ગણ હોય, એટલે એક્સ અક્ષ આમ વિસ્તરેલી જ છે, તમારી નજર ન પડે ત્યાં સુધી. એવી જ રીતે વાય એક્સ પણ આમ વિસ્તરેલી જ છે. એવો મતલબ કે સાહેબ આવા તો ઘણા બધા વર્તુળ મળે, ઘણા બધા એટલે કે અનંત. રેડી? ચાલો, તો આમાં તમારો આન્સર આવશે અનંત સંખ્યાઓનો ગણ છે. ઓકે, તો ચાલો આ ક્વેશ્ચન 1, 2 અને 3નો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો, તો ફરી પાછા જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે ક્વેશ્ચન નંબર 4 થી આપણે ડિસ્કશન કન્ટિન્યુ કરશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.